नमस्कार विद्यार्थी मित्रों, घरे बैठा शिक्षण ऑनलाइन एजुकेशन मा आप सर्वे वाला विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर नी आपणे शुरुआत करिए। आजे धोरण 11 विषय अर्थशास्त्र, जेमा चेप्टर नंबर 1 अर्थशास्त्र विषय प्रवेश। विद्यार्थी मित्रों, आज ना आ वीडियो लेक्चर मा आपणे बे प्रश्न भणवाना छे, जेमानो पहेलो प्रश्न अर्थतंत्रनी दशा अने दिशा जाणवा माटे आंकड़ाकीय माहिती उपयोगी छे, आ विधान ने समझावो। विद्यार्थी मित्रों, पहला प्रश्न ने समझी लीए। अर्थतंत्रनी दशा अने दिशा, दशानो मतलब एनी परिस्थिति अने दिशानो मतलब अर्थतंत्र कई दिशामां जई रह्युं छे, ए बन्ने जाणवा माटे आंकड़ाकीय माहिती उपयोगी छे, आ विधान ने समझावो। बीजो प्रश्न छे, तफावत आपो एकम लक्षी अर्थशास्त्र अने समग्र लक्षी अर्थशास्त्र। बन्ने प्रश्नो आपणा माटे वेरी मोस्ट आईएमपी छे, माटे व्यवस्थित रीते वीडियो मां ध्यान आपीशुं। वीडियो सांभळ्या पछी, जोया पछी एनुं बे चार वखत रिविजन करीशुं। तो सौथी पहेला तो पहेलो प्रश्न, अर्थतंत्रनी दशा अने दिशा जाणवा माटे आंकड़ाकीय माहितीनी उपयोगिता। तो त्रण वाक्यनी अंदर विद्यार्थी मित्रो आ जवाब तमारो पूरो थई जशे। पहेलो, अर्थतंत्रनी स्थिति अने वलण। स्थिति नो मतलब छे दशा अने वलण नो मतलब छे दिशा। दशा एटले परिस्थिति अने दिशा एटले कई जग्याए जई रह्युं छे ते। दशा अने दिशा जाणवा माटे आंकड़ाकीय माहिती खूब महत्वनी छे। तो विद्यार्थी मित्रो, अहींया आगळ वधતા પહેલા હું તમને થોડુંક સમજાવું। જેમ કે હું તમને પ્રશ્ન પૂછું કે તમારે ધોરણ 10 માં કેટલા ટકા આયા, તો તમે મને માહિતી આપશો, એ માહિતી શેમાં હશે? આંકડામાં હશે, આંકડાકીય માહિતી। તમે ઘરે કેટલા વાગે ઉઠો છો, માહિતી શેમાં હશે? આંકડામાં હશે। પપ્પા એક મહિનામાં કેટલી આવક મેળવે છે, માહિતી શેમાં છે? આંકડાઓમાં છે। જ્યારે માહિતી વિદ્યાર્થી મિત્રો આંકડામાં આવશે ને, એ માહિતી આપણને સમજવામાં એકદમ પરફેક્ટ રહેશે। પણ હવે હું ઊંધું કરી નાખું, તમને એમ કહું છું કે ધોરણ 10 માં તમને કેટલા ટકા આવ્યા, તમે એમ કહો સાહેબ ખૂબ સારા ટકા આવ્યા, હવે મારે કેટલા સમજવાના? તમે સવારે ઘરે કેટલા વાગે ઉઠો છો, તમે કહો સાહેબ ખૂબ વહેલો ઉઠું છું, મારે કેટલા વાગે સમજવાનું? પપ્પા એક મહિનામાં કેટલી આવક મેળવે છે, તમે કહો સાહેબ ઘણી બધી, મારે કેટલી સમજવાની? તો જ્યારે આંકડામાં માહિતી નથી આવતી ત્યારે એને સમજવી અઘરી બની જાય છે। માટે અહીંયા આપણો પ્રશ્ન છે કે અર્થતંત્રની દશા અને દિશા જાણવા માટે આંકડાકીય માહિતી ખૂબ મહત્વની છે। અહીંયા ત્રણ ઉદાહરણ આપેલા છે, જેમાં નંબર 1, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે। જેમ કે આ વર્ષે એક્ઝામ્પલ લઈએ છીએ, આ વર્ષે 5000 હોય અને આવતા વર્ષે 10000 હોય, તો રિઝલ્ટ શું મળશે? સાહેબ પૈસા વધી ગયા। પણ ખબર ક્યારે પડી? આંકડાકીય માહિતી હતી ત્યારે। એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે ત્યારે। નંબર 2, રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો હિસ્સો વધી રહ્યો છે। રાષ્ટ્રીય આવક એટલે શું? તો આપણે આગળ ભણીશું કે આખા વર્ષ દરમિયાન દેશને જે આવક મળે એ બધી રાષ્ટ્રીય આવક। હવે એ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો હિસ્સો વધી રહ્યો છે, એ માહિતી પણ શેના દ્વારા મળશે? આંકડાકીય માહિતી દ્વારા। ભારતની આયાત ઘટી રહી છે। આયાતનો મતલબ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 ની અંદર ભણ્યા હશો, આયાત અને નિકાસ। નિકાસનો મતલબ થાય છે આપણા દેશમાંથી વસ્તુ બહાર જવી, અને આયાતનો મતલબ થાય છે અન્ય દેશમાંથી વસ્તુ આપણા દેશમાં આવી। જેમ કે ભારત 70% આયાત કરતું હતું, એની જગ્યાએ હવે 50% કરે છે, તો ભારતની આયાત શું થઈ ગઈ? ઘટી ગઈ। ક્યારે ખબર પડી? આંકડાકીય માહિતી હતી ત્યારે। તો ત્રણ ઉદાહરણ લખવા પડશે, નાણાંનો પુરવઠો વધી રહ્યો છે, ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો વધી રહ્યો છે, આયાત ઘટી રહી છે, વગેરે જાણવા માટે આંકડાકીય માહિતી ખૂબ મહત્વની છે। આગળ, અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે? વિકાસની દિશામાં જઈ રહ્યું છે કે કહી શકાય પતનની દિશામાં જઈ રહ્યું છે? એટલે કે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે તે જાણવા માટે પણ આંકડાકીય માહિતી મહત્વની છે। આર્થિક વ્યવહારો જેવા કે ગરીબી, બેરોજગારી, રોજગારી વગેરે પરિસ્થિતિને જાણવા માટે પણ આંકડાકીય માહિતી મહત્વની છે। કહી શકાય ભારતમાં 70% લોકો ખેતી સાથે જોડાયેલા છે, અને ખેતી કરનાર વર્ગ એવું માને છે લોકો કે ખેતી કરનાર વર્ગ એમ ગરીબ હોઈ શકે, વાસ્તવમાં એવું નથી હોતું પણ માને છે લોકો। તો 70% એ કઈ માહિતી છે? આંકડાકીય માહિતી છે।
गरीबी, बेरोजगारी अने रोजगारी आ वगैरे ने मापवा माटे पण आंकड़ाकीय माहिती खूब महत्वनी छे। तो विद्यार्थी मित्रों आ थयो आपणो प्रश्न, अर्थतंत्रनी दशा अने दिशा जाणवा माटे आंकड़ाकीय माहिती खूब महत्वनी छे। आगळ वधीए नवा प्रश्न तरफ। तफावत आपो एकमलक्षी अर्थशास्त्र अने समग्रलक्षी अर्थशास्त्र। शुरुआत करिए एकमलक्षी। तो पहला तो मारे तुमने व्याख्या समझावी पड़शे कि एकमलक्षी एटले शुं। तो लखी शकाय जे अभ्यासमां अर्थशास्त्रना एक एकमनो ज अभ्यास थतो होय। फरीथी जे अभ्यासमां अर्थशास्त्रना एक एकमनो ज अभ्यास थतो होय तेने एकमलक्षी अर्थशास्त्र कहे छे। जेम के उदाहरण कहू धोरण 9 થી 12 ના વિદ્યાર્થીઓ તે તો સમગ્ર કહેવા છે, પણ હું એવું કહું કે ધોરણ 11 ના જ વિદ્યાર્થીઓ મારી પાસે આવશે તો બધા જ વિદ્યાર્થીઓમાંથી મેં એક ગ્રુપને બોલાવ્યું, એક એકમને બોલાવ્યો તો મારો અભ્યાસ કેવો છે? એકમલક્ષી। ફરીથી સમગ્ર નહીં પણ એમાંથી એક લઈએ છે, સમષ્ટિ નહીં પણ નિદર્શ તમે આગળ ભણશો એકાઉન્ટ અને સ્ટેટની અંદર। તો સમગ્ર નહીં પણ એક એકમનો જ અભ્યાસ થાય જેને આપણે શું કહીશું? એકમલક્ષી। સમગ્રલક્ષી જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર એકમનો અભ્યાસ કરવામાં આવે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે। જેમ કે પ્રિન્સિપલ માઇકમાં સૂચના આપે કે તમામે તમામ વિદ્યાર્થીઓ નીચે હોલમાં આવી જશે તો હવે એક પણ ધોરણના વિદ્યાર્થીઓ શું બાકી રહેશે? તમે કહેશો ના, કારણ કે અભ્યાસ કોનો હતો? સમગ્રનો। પણ પ્રિન્સિપલ એવી સૂચના આપે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ નીચે હોલમાં આવશે, બોલો તાકાત છે 9 વાળા નીચે જઈ શકે? નહીં જાય, કારણ કે એકમલક્ષી અભ્યાસ। એટલે ફરીથી જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એક એકમનો અભ્યાસ થાય તેને એકમલક્ષી અને સમગ્રનો અભ્યાસ થાય તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે। હવે અહીંયા ત્રણ ઉદાહરણ આપ્યા છે, જેમ કે એક વસ્તુની કિંમત, એક વ્યક્તિની આવક, એક શ્રમિકની ઉત્પાદકતા, એકની જ વાત થઈ રહી છે માટે એકમલક્ષી। એક વસ્તુ, એક શ્રમિક, એક કુટુંબ, તો એને આપણે શું કહીશું? એકમલક્ષી। સામે સમગ્રલક્ષીમાં જઈએ તો કુલ ઉત્પાદન, હવે કુલમાં બધું જ આવી ગયું, કુલ ઉત્પાદન। સમગ્ર દેશની આવક, હવે દેશમાં કોઈ રાજ્ય બાકી નથી રહ્યું, એમ કીધું ગુજરાતની આવક તો એકમલક્ષી, પણ ભારતની આવક તો સમગ્રલક્ષી। શ્રમિકોની ઉત્પાદકતા, હવે 1000 શ્રમિકો કામ કરતા હોય એમાં 5 ને લીધા છે એકમલક્ષી, પણ 1000 ને લઈ લીધા સમગ્રલક્ષી। ટૂંકમાં યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એક એકમનો અભ્યાસ થતો હોય એકમલક્ષી, સમગ્રનો અભ્યાસ થતો હોય સમગ્રલક્ષી। છેલ્લું વાક્ય, એકમલક્ષી પરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય છે। બહુ સરસ ઉદાહરણ આપું, એના પહેલા હું ફરી એકવાર વાંચું કે એકમલક્ષી અર્થશાસ્ત્ર પરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય છે। જેમ કે ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છે, હું દરેકને વ્યક્તિગત નહીં પણ 2-4-5 વિદ્યાર્થીને પર્સનલ ઉભા કરું, ચલો ભાઈ તમે ઉભા થાઓ, ચલો ભાઈ તમે ઉભા થાઓ, ચલો ભાઈ તમે ઉભા થાઓ, અને બધાને વ્યાખ્યા પૂછું અને 5-7 વિદ્યાર્થીને વ્યાખ્યા આવડી જાય તો મેં 60 વિદ્યાર્થીને ઉભા ના કર્યા, 5 વિદ્યાર્થીને ઉભા કર્યા, મારો અભ્યાસ કયો છે? તમે મને જવાબ આપો, તમે મને કહેશો સાહેબ એકમલક્ષી, 60 ને ઉભા કર્યા હોય તો સમગ્રલક્ષી, હવે મેં 5 ને ઉભા કર્યા મારો અભ્યાસ કેવો? એકમલક્ષી, અને 5 નો જવાબ સાચો એટલે હું શું વિચારીશ? બધાને આવડી ગયું છે, એકમ ઉપરથી ડિસિઝન આપ્યું મેં કોનું? સમગ્રનું। આગળ વધીએ સમગ્રલક્ષી। તો લખી શકાય સમગ્રલક્ષી નીતિ પરથી એકમલક્ષીનો ખ્યાલ આવી શકે છે। જેમ કે ધોરણ 11 ની પહેલી પરીક્ષાનું રિઝલ્ટ આવે અને ધોરણ 11 ના બધા વિદ્યાર્થીઓને 70% ઉપર આવે તો હું શું કહીશ? કે ભાઈ બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે, હવે બધામાં કોઈ બાકી રહ્યું? તમે કહેશો ના સાહેબ, તો મેં સમગ્ર ઉપરથી કોનો નિર્ણય આપ્યો? એકમનો। એટલે ફરી એકવાર એકમલક્ષી ઉપરથી સમગ્રલક્ષીનો ખ્યાલ આવશે અને સમગ્રલક્ષી ઉપરથી એકમલક્ષીનો ખ્યાલ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો આજનો બીજો પ્રશ્ન, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત। અપેક્ષા છે આ વિડીયો લેક્ચરમાં તમને પૂરેપૂરી સમજણ પડી જશે। આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે, અસ્તુ।